નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી હસ્તેશ્વર સાયન્સ સ્કૂલ ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન. આજે આપણે કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોમાં ચાર હતા, એમાંથી બીજા બાકી રહેલા બે બળની વાત કરીશું. અગાઉ આપણે ભણી ગયા છે, એક છે ગુરુત્વાકર્ષણ બળ અને બીજું છે વિદ્યુત ચુંબકીય બળ. આજે આપણે ત્રીજા બળ કે જેનું નામ છે શું, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. હવે ફરી પાછું નામ પરથી જ આપણને અંદાજો બેસી જાય કે આ બળ ક્યાં અસ્તિત્વમાં આવતું હશે, આ બળ ક્યાં અસ્તિત્વમાં આવતું હશે, ન્યુક્લિયસના અંદર. તો આપણને ખ્યાલ છે ન્યુક્લિયસની ત્રિજ્યા, અગાઉ પણ આપણે વાત કરી હતી કે ત્રિજ્યા કેટલી હોય છે, 10^-15 મીટર. તો આટલા 10^-15 મીટર ત્રિજ્યામાં આ બળ લાગતું હોવાથી પહેલા આ બળને આપણે કયું અંતર્ય કહી દઈએ, આ બળ કયું અંતર્ય છે, લઘુ. જ્યારે અગાઉના બે હતા ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળ, એ કયું અંતર્ય લગતા હતા, ગુરુ અંતર્ય લગતા હતા, બરાબર. ચલો, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, ન્યુક્લિયર એટલે ન્યુક્લિયસના અંદર લાગતું હોવાથી, ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે, 10^-15, 10^-14 કરતા 10^-15 મીટર છે, તો એટલાના અંદર લાગતું હોવાથી આને કયું અંતર્ય કહેવામાં આવે છે, લઘુ અંતર્ય. હવે આપણે ન્યુક્લિયસની ચર્ચા કરીએ તો ન્યુક્લિયસમાં શું રહેલું હોય છે, ન્યુક્લિયસમાં શું રહેલું હોય છે, પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ રહેલા હોય છે. આપણને ખ્યાલ છે પ્રોટોનને કયો વિદ્યુત ભાર હોય છે, પ્રોટોનનો વિદ્યુત ભાર કેવો હોય છે, ધન, અને ન્યુટ્રોન કેવું હોય છે, વિદ્યુત ભાર રહિત. તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ન્યુક્લિયસના અંદર કઈ કઈ વસ્તુ રહેલી હોય છે, પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. તો આપણને ખ્યાલ છે કે જો પ્રોટોન રહેલા હોય તો આ પ્રોટોન અને આ પ્રોટોન, બે પ્રોટોન વચ્ચે કયું બળ લાગે, કયું બળ, કુલંબીય બળ, અથવા તો કયું બળ કહેવાય એને, વિદ્યુતીય બળ કહેવાય. જો વિદ્યુતીય બળ લાગે તો પ્રોટોન પ્રોટોન વચ્ચે શું થાય, આનો પણ વિદ્યુત ભાર ધન, આનો પણ વિદ્યુત ભાર ધન, તો ધન ધન વચ્ચે શું અસ્તિત્વમાં આવે, કયું બળ અસ્તિત્વમાં આવે, અપાકર્ષણ બળ આવે. તો અપાકર્ષણ બળ આવે તો આ બે પ્રોટોન ક્યાં જાય, દૂર જાય. જો અપાકર્ષણ બળ લાગે તો ન્યુક્લિયસ કેવું થઈ જાય, અસ્થિર થઈ જાય. તોય છતાં આ ન્યુક્લિયસના અંદર પ્રોટોન અને પ્રોટોન અંદર રહે છે, તો આપણે શું લખી શકીએ કે આ પ્રોટોન કાં તો પ્રોટોન ન્યુટ્રોન કાં તો હજુ લખવું હોય તો કોની કોની વચ્ચે, ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે કોને ઓવરકમ કરતું બળ, કયા બળને ઓવરકમ કરતું બળ, જો ન્યુક્લિયસના અંદર કોના કોના વચ્ચે, પ્રોટોન પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન, પ્રોટોન પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે એક વધારાનું બળ લાગવું જોઈએ, જે કયા બળથી દર્શાવવામાં આવે છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે. કોની કોની વચ્ચે, પ્રોટોન પ્રોટોન, પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે કયું બળ લાગે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગે, જે કયા બળની અસર ઓછી કરે છે, કુલંબીય બળની અસર શું કરે, ઓછી કરે. આથી પ્રોટોન પ્રોટોન ન્યુક્લિયસના અંદર પ્રોટોન 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 ન્યુટ્રોન અને ન્યુટ્રોન ન્યુટ્રોનને જકડી રાખતું બળ એ કયું બળ છે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે, એવું કહી શકાય. ઓકે, અને આ બળ કેટલા અંતરમાં લાગે, આગળ પણ વાત કરી, ન્યુક્લિયસના અંદર છે એટલે કેટલા અંતરમાં લાગતું હશે, 10^-15 મીટર ત્રિજ્યામાં લાગવું પડે. આગળ પણ વાત કરી કયું અંતર્ય કહેવાય, લઘુ અંતર્ય છે, બરાબર. એટલે આ રીતે આપણે આ બળોની ચર્ચા કરી શકીએ. હજુ વાત કરી હોય તો આપણે શું કહીએ, નામ પરથી ખબર પડી જાય તો બધા જ બળોમાં
સૌથી કેવું બળ છે? પ્રબળ બળ છે. અને આપણે શું કહી શકીએ કે વિદ્યુત ચુંબકીય બળ કરતા કયું બળ? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ 100 ગણું વધારે છે, એટલે કે 10^2 પણ વધારે લખી શકાય, પ્રબળ છે. અને આપણે કહી શકાય કે પ્રોટોન ન્યુટ્રોન દરેક શેના બનેલા માનવામાં આવે છે? ક્વાર્ક્સના બનેલા માનવામાં આવે છે. એકચ્યુઅલી ક્વાર્ક્સના, હવે આપણે ક્વાર્ક્સની વાત કરીએ તો ક્વાર્ક્સના 2 પ્રકાર આપણે જોયા છે. કયો ક્વાર્ક્સ? એક અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સ. તમારા બુક પૂરતું એક કયો ક્વાર્ક્સ છે? અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. આ 12મામાં ભણવાનો આવશે, જેનું 2/3e હોય, +2/3e હોય તો અપ અને -1/3 હોય તો ડાઉન ક્વાર્ક્સ. અને આ પ્રોટોન અને ન્યુટ્રોન દરેક કેટલા ક્વાર્ક્સના બનેલા હોય છે? 3 ક્વાર્ક્સના બનેલા હોય છે, જેનું બંધારણ UUD એટલે અપ અપ ડાઉન અને UDD અપ ડાઉન ડાઉન ક્વાર્ક્સ તરીકે આવે છે. એ આપણે હમણાં જોવાનું નથી. આટલું ધ્યાન રાખજો કે ક્વાર્ક્સના 2 પ્રકાર આપણે આ બુક પૂરતા મર્યાદિત અપ અને ડાઉન. અપ ક્વાર્ક્સનું મૂલ્ય કેટલું? +2/3e અને ડાઉન ક્વાર્ક્સનું મૂલ્ય કેટલું થાય? -1/3e. તો જુઓ, ફરીથી આ બળનું સારાંશ આપી દઈએ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. તો આપણને નામ પરથી ખબર પડી કે સૌથી બધા જ બળોમાં સૌથી પ્રબળ ન્યુક્લિયર, એટલે ન્યુક્લિયસના અંદર લાગે, એટલે કેટલી ત્રિજ્યામાં? 10^-5 15. કેવું છે? લઘુ અંતરીય છે. કોની કોની વચ્ચે લાગતું હોય છે? ન્યુક્લિયસના અંદર શું રહેલું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. પણ પ્રોટોનને કેવો વિદ્યુત ભાર છે? ધન. અને બીજા પ્રોટોનને પણ ધન હોય તો ધન ધન વચ્ચે શું થાય? અપાકર્ષી બળ લાગે. પણ અપાકર્ષી બળ લાગે તો આ ન્યુક્લિયસ શું થઈ જાય? અસ્થિર થઈ જાય. પણ આ અપાકર્ષી બળને ઓવરકમ કરતું, એટલે એના કરતાં પણ સૌથી વધારે પ્રબળ હશે, એ કયું બળ લાગશે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, કે જે શું કરશે? પ્રોટોન પ્રોટોનને જકડી રાખવાનું કામ કરશે. એટલે આપણે કહી શકીએ કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ બધા જ બળોમાં સૌથી વધુ પ્રબળ છે. અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં કેટલા ગણું વધારે છે? 10^2. અને વિદ્યુત ચુંબકીય બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેટલા ગણું વધારે છે? 10^36 ગણું વધારે છે 2 પ્રોટોન માટે, બરાબર. અને પ્રોટોન અને ન્યુટ્રોન શેના બનેલા માનવામાં આવે છે? ક્વાર્ક્સના બનેલા માનવામાં આવે છે. ક્વાર્ક્સના આપણે જોઈ લીધું 2 પ્રકાર છે, અપ ક્વાર્ક્સ અને ડાઉન, જેનું મૂલ્ય +2/3e હોય તો અપ અને -1/3e હોય તો ડાઉન. આ તમારે ધોરણ 12માં ભણવાનું આવશે. અને પ્રોટોન અને ન્યુટ્રોન 3 ક્વાર્ક્સ કયા કયા? પ્રોટોન 3 ક્વાર્ક્સ ગણો તો UUD અને ન્યુટ્રોન UDD, એ રીતે પણ ગણી શકાય. ઓકે, હવે મૂળભૂત બળોમાં છેલ્લા બળની વાત કરીએ કે જેનું નામ શું છે? વીક ન્યુક્લિયર બળ. તો નામ પરથી આ પણ ક્યાં લાગતું હશે? ન્યુક્લિયસમાં લાગતું હશે. પણ આ માત્ર, આ બળ અમુક નિશ્ચિત પ્રક્રિયાઓ પૂરતી સીમિત રહે છે, માટે ઉદ્ભવે અથવા તો અમુક નિશ્ચિત પ્રક્રિયાઓમાં ઉદ્ભવે. ધારો કે આપણે વાત કરીએ, આ ક્યારે ઉદ્ભવે વીક ન્યુક્લિયર બળ? જ્યારે ન્યુક્લિયસમાંથી શેનું ઉત્સર્જન થાય? બીટા કણનું ઉત્સર્જન થાય. આપણે વાત કરીએ, જ્યારે ન્યુક્લિયસનું વિખંડન કરવામાં કયા કણનું ઉત્સર્જન થાય? બીટાકણ. અને એ બીટાકણની સાથે સાથે શું આવે? જ્યારે પણ ન્યુક્લિયસમાંથી બીટાકણનું ઉત્સર્જન થાય તો બીટાકણની સાથે સાથે શું આવે? ઇલેક્ટ્રોન્સ અને ન્યુટ્રીનો. આ કેવું છે? વિદ્યુતભાર રહીત છે. તો આ ન્યુટ્રીનો આવે તો, જો ફરીથી વાત કરીએ તો ન્યુક્લિયસમાંથી શું ઉત્સર્જન થાય? બીટાકણ. બીટાકણની એની સાથે સાથે શું લઈને આવે? ઇલેક્ટ્રોન્સ અને ન્યુટ્રીનો લઈને આવે. તો આ ન્યુટ્રીનો બીજા કોઈ કણ સાથે આંતરક્રિયા દરમિયાન ઉદ્ભવેલા ન્યુટ્રિયોનોની બીજા કોઈ કણ સાથે શું કરે? આંતરક્રિયા કરે. તે દરમિયાન કયા બળનો ઉદ્ભવ થાય?
કયું બળ ઉદભવે? વીક ન્યુક્લિયર બળ શું થશે? ઉદ્ભવે એટલે ન્યુટ્રિનોનો બીજા કોઈ કણ સાથે આંતરક્રિયા કરે તે દરમિયાન જે બળ ઉદ્ભવે એને કયું બળ કહેવામાં આવે છે? વીક ન્યુક્લિયર. હવે આ નામ પરથી સૌથી નબળું બળ કહ્યું તો સ્ટ્રોંગ, અરે સૌથી નબળું બળ કહ્યું તો ગુરુત્વાકર્ષણ બળ. તો વીક ન્યુક્લિયર બળ એ કોના કરતાં પ્રબળ? ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેવું હશે? પ્રબળ. અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં કેવું હશે? વિદ્યુત ચુંબકીય બળ કરતાં કેવું હશે? નબળું હશે. અને છેલ્લે વાત કરીએ તો આ બળ પણ કયા વિસ્તારમાં લાગશે? ન્યુક્લિયસ એટલે 10^-15 મીટરથી કેટલા ક્રમમાં લાગશે? 10^-17 મીટર ક્રમમાં લાગે. એટલે આ બળની વાત કરી તો હવે વીક ન્યુક્લિયર બળ ક્યારે ઉદ્ભવે? જ્યારે ન્યુક્લિયસના અંદર અમુક પ્રક્રિયા દરમિયાન તેનું સર્જન થાય બીટાકણ, તો બીટાકણ પોતાની સાથે શું લઈને આવે? ઇલેક્ટ્રોન્સ અને ન્યુટ્રિનો. તો આ ન્યુટ્રિનો જ્યારે કેવું હોય છે? વિદ્યુત ભાર બીજા કોઈ કણ સાથે આંતરક્રિયા કરે તે દરમિયાન કયું બળ ઉદ્ભવે છે? વીક ન્યુક્લિયર બળ. વીક એટલે નામ પરથી ખબર પડી એ કોના કરતાં નબળું? કોના કરતાં નબળું? વિદ્યુત ચુંબકીય બળ કરતાં નબળું. અને ગુરુત્વાકર્ષણ બળ કરતાં કેવું હોય છે? પ્રબળ હોય છે. અને કેટલી અવધિની? ન્યુક્લિયસ એટલે ક્યાં અવધિ? 10^-15 મીટરથી 10^-17 મીટરના અંદર હશે. ઓકે. અને હવે છેલ્લા એક ટોપિકની વાત કરીએ બળોનું એકીકરણ, બરાબર. તો આ ટોપિક નાનો છે. એકીકરણ એટલે બધા બળોનું શું કરવું? સમન્વય કરવું. તો આ બળોનો સમન્વય એટલે કે ભેગા કરવામાં અમુક વૈજ્ઞાનિકોને સફળતા મળી, અમુક વૈજ્ઞાનિકોને નિષ્ફળતા મળી. તો આપણે અમુક અમુક વૈજ્ઞાનિકોની વાત કરીએ તો ન્યૂટને, કોની વાત કરીએ? ન્યૂટને કોને કોને ભેગા કરવાની વાત કર્યા? ભૂલોક અને ખગોળીય પ્રભાવ ક્ષેત્રને બે કયા કયા ભેગા કર્યા? ભૂલોક એટલે પૃથ્વી અને ખગોળીય એટલે અવકાશ. આ બંનેને ભેગા કરવાનું કામ કોણે કર્યું? ન્યૂટને કર્યું. અને કયા નિયમનો કયો નિયમ આપ્યો એને? ગુરુત્વાકર્ષણનો નિયમ. એ જ રીતે અમુક વૈજ્ઞાનિક કે જેનું નામ છે ઓસ્ટેડ, મેં તમને પહેલાં પણ વાત કરી ઓસ્ટેડનું અવલોકન. ઓસ્ટેડ અને કોને? ફેરડે. ફેરડે એટલે શું કર્યું? કે ઓસ્ટેડ અને ફેરડેએ કઈ ઘટનાનો અભ્યાસ કર્યો? વિદ્યુત અને ચુંબકીય. અને આ બંનેને ભેગા કરી કયું બળ આપ્યું આપણે? વિદ્યુત ચુંબકીય બળ. એકબીજાથી અલગ પાડી શકાય નહીં. એટલે આ વિદ્યુત બળ અને ચુંબકીય બળનું શું કર્યું કહેવાય? એકીકરણ કર્યું એટલે સમન્વય કર્યું કહેવાય, ભેગું કર્યું કહેવાય. એ જ રીતે મેક્સવેલ આગળ આવશે, જેમ જેમ ચલાવતા જઈશું એટલે તે વખતે ચેપ્ટરની આ બધું 12મા ધોરણમાં આવશે. આ ન્યુટ્રન અને ભૂલોક, ભૂલોક એટલે પૃથ્વી પર અને ખગોળીય એટલે અવકાશમાં બેને ભેગા કરવાનું કામ કરીને કયા બળનો નિયમ આપ્યો? ગુરુત્વાકર્ષણ બળ. ઓસ્ટેડ અને ફેરડેના અવલોકનો દરમિયાન કયા બળોને ભેગા કર્યા? વિદ્યુતીય અને ચુંબકીય. તો મેક્સવેલે શું દર્શાવ્યું? કે પ્રકાશ એ કયું તરંગ છે? વિદ્યુત ચુંબકીય તરંગ છે એવું દર્શાવ્યું. તો એને કયા કયા શેને શેને ભેગું કર્યું? વિદ્યુતશાસ્ત્ર અને કયા કયા? વિદ્યુત ચુંબકીય અને કોને ભેગા કર્યું? પ્રકાશશાસ્ત્ર. કયા શાસ્ત્રને ભેગા કર્યું એને? પ્રકાશશાસ્ત્ર પ્લસ વિદ્યુત ચુંબકીય શાસ્ત્રને ભેગા કરવાનું કામ એટલે એકીકરણ કરવાનું કામ કર્યું. એ જ રીતે આઇન્સ્ટાઈને પણ ગુરુત્વાકર્ષણ બળ અને વિદ્યુત ચુંબકીય બળને પ્રયત્ન કર્યા, પણ એમાં આઇન્સ્ટાઈને શું મળી? નિષ્ફળતા મળી. એ જ રીતે ગ્લેસો, સલામ અને વેનબર્ગ બતાવ્યું કે વીક ન્યુક્લિયર બળ એ વિદ્યુત ચુંબકીય બળ બંને એક જ મૂળભૂત બળ. કયા કયા વૈજ્ઞાનિકે? ગ્લેસો આમ ઉપર એમસીક્યુમાં પૂછાય છે. સલામ અને વેનબર્ગે કયા બળને ભેગા કરવાનું કામ કર્યું? કયું બળ? વીક ન્યુક્લિયર બળ એ કોનો ભાગ છે એવું દર્શાવ્યું? વિદ્યુત ચુંબકીય બળ બંને એક જ બળ, કે જે કોના પાસા છે? ઇલેક્ટ્રોવીક ઇન્ટરેક્શન. ઇલેક્ટ્રોવીક
ઇન્ટરેક્શનના જ વિવિધ પાસાઓ છે એવું દર્શાવ્યું ગ્લેસોવ, સલામ અને વેનબર્ગે. કયા બળને? વીક ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ એ કોના ભાગ છે? ઇલેક્ટ્રો વીક ઇન્ટરેક્શનના જ પાસા છે એવું દર્શાવ્યું. એટલે બળોનું એકાકીકરણ, એટલે બળોને શું કરવું? ભેગું કરવું. એટલે આ સાથે જ તમારું આ ચેપ્ટર પૂર્ણ થાય છે. ઓકે, થેન્ક યુ.